नमस्कार विद्यार्थी मित्रों, शिवशा कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट एंड कंप्यूटर एजुकेशन वडवान यूट्यूब चैनल में हूँ प्रोफेसर विराज सिंह राठौड़ आप सब विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करू छु। आजना वीडियो में आपणे रोल ऑफ मैनेजरियल इकोनॉमिस्ट नी चर्चा करवानी छे। तो चलो विद्यार्थी मित्रों शुरू करिए रोल ऑफ मैनेजरियल इकोनॉमिस्ट। तो स्टूडेंट्स, रोल ऑफ मैनेजरियल इकोनॉमिस्ट में सौथी पहेलो रोल छे स्टडीज बिजनेस एनवायरमेंट। एटले मैनेजरियल इकोनॉमिस्ट छे ए बिजनेस एनवायरमेंट स्टडी करे छे। तो आओ हवे एमां डीप में जोईए शुं कहेवा मांगे छे। द मैनेजरियल इकोनॉमिस्ट इज रिस्पोन्सिबल फॉर एनालाइजिंग द एनवायरमेंट इन विच बिजनेस ऑपरेट्स। प्रॉपर स्टडी ऑफ ऑल एक्सटर्नल फैक्टर्स दैट अफेक्ट द फंक्शनिंग ऑफ ऑर्गेनाइजेशन is done by the managerial economist. He studies various factors like growth of national income, competition level, price trends phase of the business cycle and economy, and updates the management regarding it from time to time. The first J point che studies business environment. Ema shu kewa mage che? The managerial economist is responsible for analyzing the environment in which business operates. એટલે જે ઓર્ગેનાઇઝેશન છે અથવા તો જે બિઝનેસ છે એની એક્ટિવિટી જે છે એ જે એક્ટિવિટી ઓપરેટ કરે છે અને એનું જે એન્વાયરમેન્ટ છે એનું એનાલાઇઝિંગ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ કરે છે। ફરીથી, ધ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એનાલાઇઝિંગ ધ એન્વાયરમેન્ટ ઇન વિચ બિઝનેસ ઓપરેટ્સ। એટલે લાઈન શું કહેવા માગે છે કે બિઝનેસની એક્ટિવિટી જે છે, બિઝનેસના જે ઓપરેશન્સ છે એના લીધે જે એન્વાયરમેન્ટ ક્રિએટ થાય છે અથવા તો જે કોઈ બિઝનેસ છે એ કયા એન્વાયરમેન્ટમાં વર્ક કરે છે એ એન્વાયરમેન્ટનું એનાલાઇઝિંગ કરવાનું જે વર્ક છે એ મેનેજરિયલ ઇકોનોમિસ્ટનું છે। એટલે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે શેના માટે રિસ્પોન્સિબલ છે? તો બિઝનેસની એક્ટિવિટીઝની જે ઓપરેશન્સ છે, બિઝનેસ ઓપરેશન્સ છે એ કયા એન્વાયરમેન્ટમાં થાય છે એને એનાલાઇઝ કરવા માટે રિસ્પોન્સિબલ છે। પ્રોપર સ્ટડી ઓફ ઓલ એક્સટર્નલ ફેક્ટર્સ દેટ અફેક્ટ ધ ફંક્શનિંગ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇઝ ડન બાય ધ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ। એટલે સેકન્ડ લાઇન શું કીધું છે? પ્રોપર સ્ટડી ઓફ ઓલ એક્સટર્નલ ફેક્ટર્સ, એવા એક્સટર્નલ ફેક્ટર્સ કે જે ઓર્ગેનાઇઝેશનના ફંક્શનને અફેક્ટ કરતા હોય એનું પ્રોપર સ્ટડી જે છે એ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ કરે છે। તો સેકન્ડ લાઇન શું કહે છે કે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે એ કોઈ ઓર્ગેનાઇઝેશનના કે અથવા તો કોઈ બિઝનેસને જે એક્સટર્નલ ફેક્ટર્સ અફેક્ટ કરે છે એનું પ્રોપર સ્ટડી કરે છે। હી સ્ટડીઝ વેરિયસ ફેક્ટર્સ લાઇક ગ્રોથ ઓફ નેશનલ ઇન્કમ, કોમ્પિટિશન લેવલ, પ્રાઇસ ટ્રેન્ડ્સ, ફેસ ઓફ ધ બિઝનેસ સાયકલ એન્ડ ઇકોનોમી એન્ડ અપડેટ્સ ધ મેનેજમેન્ટ રિગાર્ડિંગ ઇટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ। હવે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે એ વેરિયસ ફેક્ટર્સને સ્ટડી કરે છે। તો એ કયા કયા ફેક્ટર્સ છે? તો પહેલું છે ગ્રોથ ઓફ નેશનલ ઇન્કમ, એટલે નેશનલ ઇન્કમમાં જે ગ્રોથ થયેલો હોય એ। કોમ્પિટિશન લેવલ, જે ઓર્ગેનાઇઝેશન છે એ કયા કોમ્પિટિશનમાં, કયા કોમ્પિટિશન લેવલ પર વર્ક કરે છે એટલે કોમ્પિટિશન લેવલનું એનાલાઇઝ કરે છે। પ્રાઇસ ટ્રેન્ડ, પછી ફેઝ ઓફ ધ બિઝનેસ સાયકલ, જે બિઝનેસ ચાલે છે, જે ઓર્ગેનાઇઝેશન ચાલે છે તો એનો અત્યારે ફેઝ કયો છે, બૂમ છે, રિસેશન છે, ડાઉન ટ્રેન્ડ છે કે કયો છે એ એનાલાઇઝ કરે છે। ઇકોનોમીને એનાલાઇઝ કરે છે એન્ડ અપડેટ્સ ધ મેનેજમેન્ટ રિગાર્ડિંગ ઇટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ। અને મેનેજરિયલ ઇકોનોમિસ્ટે જે કાંઈ પણ એનાલિસિસ કર્યું હોય છે, જે કાંઈ પણ સ્ટડી કર્યું હોય છે એની અપડેટ્સ મેનેજમેન્ટને ટાઈમ ટુ ટાઈમ પ્રોવાઈડ કરે છે। તો હવે નેક્સ્ટ જોઈએ, તો સેકન્ડ રોલ ઓફ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે એનાલાઇઝ ઓપરેશન ઓફ બિઝનેસ। He analyzes the internal operation of business and helps management in making better decisions in regard to internal workings. Managerial economist, through his analytical and forecasting skills, provides
एडवाइस टू मैनेजर्स फॉर फॉर्मुलेटिंग पॉलिसीज रिगार्डिंग इंटरनल ऑपरेशंस ऑफ द बिजनेस। હવે જે પોઈન્ટ છે એ પોઈન્ટનું ટાઇટલ શું છે, એનાલાઇઝ ઓપરેશન્સ ઓફ બિઝનેસ, એટલે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ બિઝનેસમાં જે કોઈ પણ એક્ટિવિટીઝ થાય છે અથવા જે કોઈ પણ ઓપરેશન્સ છે એનું એનાલિસિસ કરે છે। તો હવે એમાં શું કહેવા માગે છે, એ પોઈન્ટમાં શું છે કે હી એનાલાઇઝિસ ધ ઇન્ટરનલ ઓપરેશન ઓફ બિઝનેસ એન્ડ હેલ્પ્સ મેનેજમેન્ટ ઇન મેકિંગ બેટર ડિસિઝન્સ ઇન રિગાર્ડ ટુ ઇન્ટરનલ વર્કિંગ્સ। એટલે સૌથી પહેલા તો જે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે એ ઇન્ટરનલ એક્ટિવિટીઝ ઓર ઓપરેશન્સ, જે બિઝનેસમાં જે કોઈ પણ એક્ટિવિટી થતી હોય છે અથવા તો જે એના ઓપરેશન્સ છે એનું એનાલિસિસ કરે છે। આ એનાલિસિસ કર્યા બાદ એ શું કરે છે, તો મેનેજમેન્ટ જે છે એ મેનેજમેન્ટ સારી રીતે ડિસિઝન લઈ શકે એના માટે હેલ્પફુલ થાય છે। તો ફરીથી પહેલો પોઈન્ટ છે શું કહે છે કે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે એ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ મેનેજમેન્ટ બેટર ડિસિઝન લઈ શકે એના માટે થઈને ઇન્ટરનલ ઓપરેશન્સ ઓર ઇન્ટરનલ એક્ટિવિટીઝનું એનાલિસિસ કરે છે અને ઇન્ટરનલ વર્કિંગ્સ માટેનું ડિસિઝન પ્રોવાઈડ કરે છે। મેનેજરિયલ ઇકોનોમિસ્ટ થ્રુ હિઝ એનાલિટિકલ એન્ડ ફોરકાસ્ટિંગ સ્કિલ્સ provide advice to managers for formulating policies regarding internal operation of the business। એટલે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે અથવા જે કોઈ પણ મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટને જ્યારે પણ પોલિસીઝનું ફોર્મ્યુલેશન કરવાનું હોય છે, એટલે એટ ધ ટાઈમ ઓફ ફોર્મ્યુલેટિંગ પોલિસીઝ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે શું કરે છે, એની પાસે એનાલિટિકલ અને ફોરકાસ્ટિંગ સ્કિલ છે। તો આ સ્કિલની હેલ્પ લઈને ઇન્ટરનલ ઓપરેશનની જે પોલિસીઝનું ફોર્મ્યુલેશન કરે છે એના માટે એડવાઇસ પૂરી પાડે છે। તો મેનેજરિયલ ઇકોનોમિસ્ટ પ્રોવાઈડ એડવાઇસ, શેના માટે એડવાઇસ પ્રોવાઈડ કરે છે, ફોર ફોર્મ્યુલેટિંગ પોલિસી રિગાર્ડિંગ ઇન્ટરનલ ઓપરેશન ઓફ ધ બિઝનેસ। તો સ્ટુડન્ટ્સ, આ હતો એનાલાઇઝ ઓપરેશન્સ ઓફ બિઝનેસ। નેક્સ્ટ પોઈન્ટ છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એન્ડ એસ્ટિમેશન। પ્રોપર એસ્ટિમેશન એન્ડ ફોરકાસ્ટિંગ ઓફ ફ્યુચર ટ્રેન્ડ્સ હેલ્પ્સ ધ બિઝનેસ ઇન અચીવિંગ ડિઝાયર્ડ પ્રોફિટેબિલિટી એન્ડ ગ્રોથ। મેનેજરિયલ ઇકોનોમિસ્ટ થ્રુ પ્રોપર સ્ટડી ઓફ ઓલ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફોર્સિસ મેક્સ સક્સેસફુલ ફોરકાસ્ટિંગ ઓફ ફ્યુચર અનસર્ટેનિટીઝ ઓર ટ્રેન્ડ્સ। તો જે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ અને એસ્ટિમેશનનો જે પોઈન્ટ છે શું કહે છે, પ્રોપર એસ્ટિમેશન એન્ડ ફોરકાસ્ટિંગ ઓફ ફ્યુચર ટ્રેન્ડ્સ હેલ્પ્સ ધ બિઝનેસ ઇન અચીવિંગ ડિઝાયર્ડ પ્રોફિટેબિલિટી એન્ડ ગ્રોથ। સ્ટુડન્ટ્સ, તમને બધાને ખબર છે કે જે કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે તો એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો અલ્ટિમેટ એમ શું છે, ટુ મેક અ પ્રોફિટ। એટલે જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો જે ડિઝાયર્ડ પ્રોફિટ જે છે અને એનું જે ડિઝાયર્ડ ગ્રોથ છે એ ગ્રોથને અચીવ કરવા માટે પ્રોપર એસ્ટિમેશન એન્ડ ફોરકાસ્ટિંગ ઓફ ફ્યુચર ટ્રેન્ડ્સ જરૂરી છે। એટલે ફ્યુચરમાં પ્રોડક્શન કરવું હોય તો એ પ્રોડક્શન માટે જરૂરી છે ટ્રેન્ડ એનાલિસિસ। તો આ ટ્રેન્ડ એનાલિસિસનું વર્ક છે, એ ટ્રેન્ડ એનાલિસિસનો જે રોલ છે એ કોણ પ્લે કરે છે, મેનેજરિયલ ઇકોનોમિસ્ટ। પછી આગળ એમાં કીધું છે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ થ્રુ પ્રોપર સ્ટડી ઓફ ઓલ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફોર્સિસ મેક્સ સક્સેસફુલ ફોરકાસ્ટિંગ ઓફ ફ્યુચર અનસર્ટેનિટીઝ ઓર ટ્રેન્ડ્સ। એટલે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ જ્યારે ફ્યુચર અનસર્ટેનિટીઝ ઓર ટ્રેન્ડ્સ એનું જ્યારે ફોરકાસ્ટિંગ કરે છે તો એ ફોરકાસ્ટિંગ કરતી વખતે શું કરે છે કે જેટલા ઇન્ટરનલ અને એક્સટર્નલ ફોર્સિસ છે એ ફોર્સિસનું પ્રોપર સ્ટડી કરે છે અને પ્રોપર સ્ટડી કર્યા બાદ સક્સેસફુલ ફોરકાસ્ટિંગ કરે છે। તો સ્ટુડન્ટ્સ, આ સ્લાઇડમાં આપણે એનાલાઇઝ ઓપરેશન્સ ઓફ બિઝનેસ અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એન્ડ એસ્ટિમેશન જોયું। હવે આગળ આપણે જોઈએ તો નેક્સ્ટ રોલ છે પ્રોડક્શન પ્લાનિંગ। પ્રોડક્શન પ્લાનિંગમાં શું છે, મેનેજરિયલ ઇકોનોમિસ્ટ
is responsible for scheduling all production activities of business. He evaluates the capital budgets of organizations and accordingly helps in deciding timing and locating of various actions. Production planning je che ma shu kidu che managerial economist is responsible for scheduling all production activities of business. એટલે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ જે છે એ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ બિઝનેસમાં જે કોઈ પણ પ્રોડક્શન એક્ટિવિટીઝ થાય છે, જે કોઈ પણ પ્રોડક્શન ઓપરેશન્સ થાય છે, એ પ્રોડક્શન એક્ટિવિટીઝના શેડ્યુલિંગ માટે જે રિસ્પોન્સિબલ હોય તો એ છે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ. એટલે ફરીથી બિઝનેસ ઓર ઇન એની ઓર્ગેનાઇઝેશન જ્યારે પણ એમાં પ્રોડક્શન એક્ટિવિટીઝ થતી હોય છે તો એ પ્રોડક્શન એક્ટિવિટીઝના શેડ્યુલિંગ માટે રિસ્પોન્સિબલ હોય તો એ છે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ. પછી હી ઇવેલ્યુએટ્સ ધ કેપિટલ બજેટ ઓફ ઓર્ગેનાઇઝેશન એન્ડ અકોર્ડિંગલી હેલ્પ્સ ઇન ડિસાઇડિંગ ટાઈમિંગ એન્ડ લોકેટિંગ ઓફ વેરિયસ એક્શન્સ. આ ઉપરાંત મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે શું કરે છે, કેપિટલ બજેટ જે છે, જે કોઈ પણ કંપની છે, જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, એ ઓર્ગેનાઇઝેશનનું કેપિટલ બજેટને ઇવેલ્યુએટ કરે છે અને આ ઇવેલ્યુએશનના બેઝ પર એ ટાઈમ ફેક્ટર અને લોકેટિંગ ઓફ વેરિયસ એક્શન્સ. એટલે પોઈન્ટ શું કહેવા માંગે છે કે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ ઇવેલ્યુએટ્સ ધ કેપિટલ બજેટ ઓફ ઓર્ગેનાઇઝેશન એન્ડ અકોર્ડિંગલી હેલ્પ્સ ઇન ડિસાઇડિંગ ટાઈમિંગ એન્ડ લોકેટિંગ ઓફ વેરિયસ એક્શન્સ. કે જ્યારે પણ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ કેપિટલ બજેટ જે છે એને ઇવેલ્યુએશન કરે છે તો એ ઇવેલ્યુએશન બેઝ પર કયા ટાઈમ પર પ્રોડક્શન કરવું અને કઈ એક્ટિવિટીને ક્યારે અપ્લાય કરવી એનું આખું શેડ્યુલ ફિક્સ કરે છે. નેક્સ્ટ રોલ છે ઇકોનોમિક ઇન્ટેલિજન્સ. તો આ પોઈન્ટમાં શું કીધું છે, હી પ્રોવાઇડ્સ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ સર્વિસીસ બાય કમ્યુનિકેટિંગ ઓલ ઇકોનોમિક ઇન્ફોર્મેશન ટુ મેનેજમેન્ટ. Managerial economist keeps management always updated of all prevailing economic trends so that they can confidently talk in seminars and conferences. તો economic intelligence નો જે point છે એમાં કહ્યું છે managerial economist provides economic intelligence services. Managerial economist છે એ organization ને economic intelligence service પૂરી પાડે છે. તો કેવી રીતે, by communicating all economic information to management. એટલે managerial economist છે એ કન્ટ્રીમાં જે કોઈ પણ ઇકોનોમિકલી ચેન્જ આવતા, ઇકોનોમિકલી જે કોઈ પણ વેરિએશન્સ આવે છે, એમાં જે કોઈ પણ નવા લોનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, તો એની ઇન્ફોર્મેશન જે છે એ મેનેજમેન્ટને કમ્યુનિકેટ કરે છે. તો એમાં શું થયું કે બાય કમ્યુનિકેટિંગ ઓલ ઇકોનોમિક ઇન્ફોર્મેશન ટુ ધ મેનેજમેન્ટ, મેનેજરિયલ ઇકોનોમિસ્ટ પ્રોવાઇડ્સ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ સર્વિસ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. સેકન્ડ એમાં કીધું છે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ કીપ્સ મેનેજમેન્ટ ઓલવેઝ અપડેટેડ ઓફ ઓલ પ્રિવેલિંગ ઇકોનોમિક ટ્રેન્ડ્સ સો દેટ દે કેન કોન્ફિડન્ટલી ટોક ઇન સેમિનાર્સ એન્ડ કોન્ફરન્સીસ. મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે એ મેનેજમેન્ટને અપડેટેડ રાખે છે. તો સેનાથી, તો જે કોઈ પણ ઇકોનોમિક ટ્રેન્ડ્સ છે, એક્ઝિસ્ટિંગ જે ઇકોનોમિક ટ્રેન્ડ્સ છે એનાથી અપડેટેડ રાખે છે. તો અપડેટેડ રાખવાનું રીઝન શું છે, દે કેન કોન્ફિડન્ટલી ટોક ઇન સેમિનાર્સ એન્ડ કોન્ફરન્સીસ. હવે જે કોઈ પણ મેનેજમેન્ટનું જે કામ કરતો હોય, દેટ મીન્સ મેનેજર્સ, તો મેનેજર્સને જ્યારે કોઈ સેમિનાર્સ ઓર કોન્ફરન્સીસ અટેન્ડ કરવાના હોય તો અટેન્ડ ક્યારે કરી શકે, જ્યારે મેનેજરને પ્રિવેલિંગ ઇકોનોમિક ટ્રેન્ડ્સ, ઇકોનોમિકલી કન્ડિશનનું પૂરેપૂરું નોલેજ હોય તો. તો મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે એ મેનેજમેન્ટને પ્રિવેલિંગ ઇકોનોમિક ટ્રેન્ડ્સ ઓર ફ્લક્ચ્યુએશન્સથી એને અપડેટેડ રાખે છે સો દેટ દે કેન ટોક કોન્ફિડન્ટલી ઇન સેમિનાર્સ એન્ડ કોન્ફરન્સીસ. તો હવે આગળ વધીએ. તો નેક્સ્ટ રોલ છે પરફોર્મિંગ ઇન્વેસ્ટમેન્ટ એનાલિસિસ. એમાં શું છે, અ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ એનાલાઇઝિસ વેરિયસ ઇન્વેસ્ટમેન્ટ વેઝ એન્ડ ચૂઝિસ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વન. હી સ્ટડીઝ એન્ડ ડિસ્કવર્સ ન્યૂ પોસિબલ ફિલ્ડ્સ ઓફ બિઝનેસ ફોર અર્નિંગ બેટર રિટર્ન્સ.
परफॉर्मिंग इन्वेस्टमेंट एनालिसिस। तो જ્યારે પણ ઓર્ગેનાઇઝેશન ને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રોપર કયા સેક્ટર માં ઇન્વેસ્ટમેન્ટ કરવું એનો એનાલિસિસ થયેલું હોવું જોઈએ। તો મેનેજરલ ઇકોનોમિસ્ટ છે શું કરે છે, જે ઇન્વેસ્ટમેન્ટ વેઝ ડિફરન્ટ ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ વેઝ છે એનું એનાલિસિસ કરે છે। એનું એનાલિસિસ કર્યા બાદ ચૂઝિસ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વન। એટલે ઘણા બધા જે વેઝ હોય છે, ધ એવેન્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, જે અલગ અલગ એના જે પાથ છે એ સેક્ટર જે છે એનું એનાલિસિસ કરે છે। અલગ અલગ સેક્ટરનું એનાલિસિસ કર્યા બાદ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે એ મોસ્ટ એપ્રોપ્રિએટ વન, જે સૌથી વધુ પ્રોફિટેબલ હોય, જે એપ્રોપ્રિએટ હોય એને સિલેક્ટ કરે છે। હી સ્ટડીઝ એન્ડ ડિસ્કવર્સ ન્યૂ પોસિબલ ફિલ્ડ્સ ઓફ બિઝનેસ ફોર અર્નિંગ બેટર રિટર્ન્સ। એટલે જે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન બેટર રિટર્ન અર્ન કરી શકે, એટલે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર સારું એવું રિટર્ન અર્ન કરે, એના માટે થઈને જેટલા પણ પોસિબલ ફિલ્ડ્સ છે એ પોસિબલ ફિલ્ડ્સને સ્ટડી કરે છે અને ડિસ્કવર કરે છે। તો મેનેજરિયલ ઇકોનોમિસ્ટનો મોસ્ટ આઈએમપી, દેટ મીન્સ ઇમ્પોર્ટન્ટ, અને બિઝનેસ ઓર ઓર્ગેનાઇઝેશન માટે જે સિગ્નિફિકન્ટ રોલ હોય તો એ છે પરફોર્મિંગ ઇન્વેસ્ટમેન્ટ એનાલિસિસ। તો હવે નેક્સ્ટ છે, ફોકસિસ ઓન અર્નિંગ રીઝનેબલ પ્રોફિટ। જો સ્ટુડન્ટ, એક વસ્તુ ધ્યાન રાખવી કે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે તો ઓર્ગેનાઇઝેશનનો એમ્બિશન શું હોય છે, ટુ મેક અ પ્રોફિટ। પણ ઘણા ઓર્ગેનાઇઝેશન શું કરતા હોય, પ્રોફિટ કરતા હોય પણ હ્યુજ પ્રોફિટ કરતા હોય। તો હ્યુજ પ્રોફિટ હોય એનાથી બિઝનેસ બહુ સારો લાંબા સમય સુધી ન ચાલી શકે। જે કહેલું છે તો એ શું છે, પ્રોફિટ હોવો જોઈએ રીઝનેબલ। રીઝનેબલ પ્રોફિટ હશે તો બિઝનેસ એક્ટિવિટીઝ જે છે એ લોંગ રન સુધી એક્ટિવ રહી શકે। તો મેનેજરિયલ ઇકોનોમિસ્ટમાં શું કીધું છે, ફોકસ ઇઝ ઓન અર્નિંગ રીઝનેબલ પ્રોફિટ। હવે એમાં જોઈએ, હી અસિસ્ટ મેનેજમેન્ટ ઇન અર્નિંગ અ રીઝનેબલ રેટ ઓફ પ્રોફિટ ઓન કેપિટલ એમ્પ્લોયડ ઇન ધ બિઝનેસ। મેનેજરિયલ ઇકોનોમિસ્ટ મોનિટર્સ એક્ટિવિટીઝ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ ટુ ચેક વેધર ઓલ ઓપરેશન્સ આર રનિંગ એફિશિયન્ટલી એઝ પર ધ પ્લાન્સ એન્ડ પોલિસીઝ। તો ફર્સ્ટ લાઇનમાં કીધું છે, મેનેજરિયલ ઇકોનોમિસ્ટ અસિસ્ટ મેનેજમેન્ટ ઇન અર્નિંગ અ રીઝનેબલ રેટ ઓફ પ્રોફિટ ઓન કેપિટલ એમ્પ્લોયડ ઇન ધ બિઝનેસ। એટલે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જે કોઈ પણ ઓપરેશન્સ થતા હોય, જે કોઈ પણ એક્ટિવિટીઝ થતી હોય, અને જે એનું સેલિંગ છે એ સેલિંગના આધારે રીઝનેબલ રેટ ઓફ પ્રોફિટ અચીવ થાય એવું મેનેજમેન્ટ કરે છે। તો ફરીથી મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે શું ધ્યાન રાખે છે કે જેટલું પણ કેપિટલ એમ્પ્લોયડ બિઝનેસમાં છે, બિઝનેસમાં જેટલું પણ કેપિટલ એમ્પ્લોયડ છે એ કેપિટલ એમ્પ્લોયડના બેઝ પર રીઝનેબલ રેટ ઓફ પ્રોફિટ અર્ન થાય એવું આસિસ્ટ કરે છે। પછી મેનેજરિયલ ઇકોનોમિસ્ટ મોનિટર્સ એક્ટિવિટીઝ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ ટુ ચેક વેધર ઓલ ઓપરેશન્સ આર રનિંગ એફિશિયન્ટલી એઝ પર ધ પ્લાન્સ એન્ડ પોલિસીઝ। એટલે બિઝનેસ ઓર્ગેનાઇઝેશને જે કોઈ પણ પ્લાન્સ એન્ડ પોલિસીઝનું જે ફોર્મ્યુલેશન કરેલું છે એ ફોર્મ્યુલેશનના બેઝ પર ઓપરેશન્સ થઈ રહ્યા છે કે નહીં, દેટ મીન્સ એક્ટિવિટીઝ એ પ્લાન્સ અને પોલિસીઝના આધારે થાય છે કે નહીં એનું મોનિટરિંગ કરે છે। તો સ્ટુડન્ટ્સ, આ સ્લાઇડમાં આપણે જોયું પરફોર્મિંગ ઇન્વેસ્ટમેન્ટ એનાલિસિસ અને ફોકસ ઇઝ ઓન અર્નિંગ રીઝનેબલ પ્રોફિટ। તો હવે નેક્સ્ટ રોલ છે, તો મેનેજરિયલ ઇકોનોમિસ્ટનો લાસ્ટ રોલ છે મેન્ટેનિંગ બેટર રિલેશન્સ। અ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ મેન્ટેન્સ બેટર રિલેશન્સ વિથ ઓલ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ઇન્ડિવિડ્યુઅલ્સ કનેક્ટેડ વિથ ધ બિઝનેસ। ઇટ ઇઝ હિઝ ડ્યુટી ટુ ડેવલપ અ પીસફુલ એન્ડ કોઓપરેટિવ એન્વાયરમેન્ટ વિધિન ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ એમ્સ ટુ રિડ્યુસ એની ઓપોઝિશન ટેકિંગ પ્લેસ। તો આ પોઈન્ટમાં શું કીધું છે, મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે બેટર રિલેશન મેન્ટેન કરે છે। તો કેવી રીતે, અ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ મેન્ટેન્સ બેટર રિલેશન વિથ ઓલ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ઇન્ડિવિડ્યુઅલ્સ કનેક્ટેડ વિથ ધ બિઝનેસ। એટલે ઓર્ગેનાઇઝેશનની જાત સાથે ઇન્ટરનલી ઓર એક્સટર્નલી જેટલા પણ ઇન્ડિવિડ્યુઅલ્સ કનેક્ટેડ છે
એ બધા કનેક્ટેડ જે ઇન્ટરનલી અને એક્સટર્નલી જે એટલા ઇન્ડિવિડ્યુઅલ્સ કનેક્ટેડ છે એના રિલેશન જે છે એને મેન્ટેન રાખે છે. એટલે ઓર્ગેનાઇઝેશન સાથે જેટલા પણ ઇન્ડિવિડ્યુઅલ્સ ઇન્ટરનલી ઓર એક્સટર્નલી કનેક્ટેડ છે એમના રિલેશન મેન્ટેન રાખે છે. ઇટ ઇઝ હિઝ ડ્યુટી ટુ ડેવલપ અ પીસફુલ એન્ડ કોઓપરેટિવ એન્વાયરમેન્ટ વિધિન ધ ઓર્ગેનાઇઝેશન. મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે એની ડ્યુટી શું છે? ટુ ડેવલપ અ પીસફુલ એન્ડ કોઓપરેટિવ એન્વાયરમેન્ટ વિથ ધ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનમાં પીસફુલ અને કોઓપરેટિવ એન્વાયરમેન્ટ ડેવલપ થાય એ એની ડ્યુટી છે. એન્ડ ઓલ્સો ટુ રિડ્યુસ એની ઓપોઝિશન ટેકિંગ પ્લેસ. જે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનની ઓપોઝિશનમાં કોઈ આવે નહીં અથવા તો કોઈ એની ઓપોઝિટ ન જાય એને રિડ્યુસ કરવાનું છે. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે રોલ ઓફ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ જોયા. જો કોઈ પણ ડાઉટ હોય તો પર્સનલ મેસેજ કરીને ઓર કોલ કરીને પૂછી શકો છો. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.